નમસ્કાર દર્શક મિત્રો હું છું બિજલ પટેલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર જોઈએ વિસ્તારથી કોરોનાના કેસમાં ગ્રોથ રેટ નીચે આવતા નવ દિવસ લાગ્યા છે ત્યારે વિજય નેહરાએ આ અંગે જણાવ્યું હતું કે કોરોનાના કેસને સામેથી પકડવાની કામગીરીને કારણે આ શક્ય બન્યું છે જ્યારે ડબલિંગ રેટ વીસ એપ્રિલ બાદ નવ દિવસે હવે કેસ ડબલ થઈ રહ્યા છે ત્યારે હવે સૌથી અગત્યની વાત તો એ છે કે ઇન્ફેક્શન રેટ વધે નહીં તે જોવાનું રહેશે નમસ્તે આપ સૌ અમદાવાદીઓને મારા નમસ્કાર અને આંકડાકીય માહિતી આપતા પહેલાં આજે આપને અનેક સારા સમાચાર આપવા છે અને અમુક મહત્વપૂર્ણ બાબતોની જાણકારી પણ આપને આપવાની છે સૌ પ્રથમ આપણા માટે સારા સમાચાર છે કે ગઈકાલે ખૂબ સારી સંખ્યામાં દર્દીઓએ ડિસ્ચાર્જ મેળવ્યો છે એસવીપી હોસ્પિટલ ખાતેથી ગઈકાલે એક જ દિવસમાં ચૌદ જેટલા દર્દીઓ સાજા થયા અને એક સાથે ડિસ્ચાર્જ મેળવ્યો એ બધા સમાચાર આપે જોયા હશે આપણા માટે ખૂબ સારી બાબત છે સમરસ હોસ્ટેલમાંથી પણ ગઈકાલે એક જ દિવસમાં ચોત્રીસ જેટલા લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો કુલ ગઈકાલે એકાવન જેટલા લોકો રિકવર થતાં ડિસ્ચાર્જ થયા છે અને આપણા અમદાવાદ શહેરમાં અત્યાર સુધી ડિસ્ચાર્જ થયેલ લોકોની સંખ્યા ત્રણસો તેર ઉપર પહોંચી ગઈ છે એના કરતાં પણ સારા સમાચાર છે કે આજે બપોરે એસવીપી હોસ્પિટલમાંથી ચાલીસથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થવાના છે એ બધાના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે અત્યારે ડિસ્ચાર્જની તમામ પ્રક્રિયા ચાલી રહી છે એટલે હવે આપણે જોઈએ છે પ્રમાણે વધુમાં વધુ સારી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ એક પછી એક સિવિલ હોસ્પિટલમાંથી એસવીપી હોસ્પિટલમાંથી સમરસ હોસ્ટેલ ખાતેથી સારવાર લઈને સાજા થઈ રહ્યા છે સંપૂર્ણપણે રિકવર થઈ રહ્યા છે અને ડિસ્ચાર્જ થઈ રહ્યા છે અને આ બાબત આપણા જે ડૉક્ટર્સ છે ખૂબ કપરા સંજોગોમાં કામ કરનાર જે આરોગ્ય વર્કર્સ છે એમના માટે એક ખૂબ એક સંતોષ લેવા જેવી આ બાબત છે અને નગરજનોને પણ આનાથી એક હાશકારો થશે કે સામાન્ય રીતે જે યુવાનો છે જેમને કોઈ પણ બીજી તકલીફ નથી એ બધા લોકો ખૂબ જ ઝડપથી સાજા થઈ રહ્યા છે રિકવર થઈ રહ્યા છે પરંતુ આના માટે એક બીજી બાબત છે કે જે લોકોમાં બીજા બધા રોગ છે બીજી ગંભીર બીમારીઓ છે એમના માટે કોરોના વાયરસનું ચેપ જીવલેણ નીવડી શકે છે એટલે અગાઉ બે ત્રણ દિવસથી હું જે વાત કરું છું એ વાતને ધ્યાનમાં રાખીને આપણા સિનિયર સિટીઝન્સને અને આપણા ઘરમાં આવેલી આવી તમામ વ્યક્તિઓ જેમને બીજો કોઈપણ રોગ ખાસ કરીને ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાર્ટ કિડની ફેફસાના રોગ હોય એમની જો આપણે ખાસ કાળજી લઈએ તો આપણે આરામથી આ કોરોના વાયરસથી જે પડકાર ઊભો થયો છે એનો સામનો આપણે સરળતાથી કરી શકશું બીજા સારા સમાચાર છે કે આપણું કેસ ડબલિંગ રેટ જે અગાઉ મેં વાત કરી હતી કે જે એક તબક્કે ત્રણથી ચાર દિવસનું થઈ ગયું હતું અને આપણા બધા પ્રયાસોના લીધે પછી આપણે સાતથી આઠ દિવસનું કરી દીધું હતું હવે આજે આપણા શહેરનો કેસ ડબલિંગ રેટ ધીમો થઈને નવ દિવસનું થઈ ગયું છે એટલે હ હવે દર નવમાં દિવસે કેસો ડબલ થઈ રહ્યા છે આ સરળ બાબત નહોતી આપણા ત્યાં જે રીતે આપણે સામેથી કેસો પકડી રહ્યા છે જે રીતનું ગીચ વિસ્તાર છે કોર્ટ વિસ્તારમાં જે પ્રકારના પડકારો વહીવટીતંત્ર સમક્ષ આવી રહ્યા છે આ બધા જ પડકારોને હોવા છતાં પણ જે એક્ટિવ કેસ છે જે કેસો સારવાર હેઠળ છે આ કેસોના બમણા થવાનો રેટ દર એ હવે ઓછો થઈ ગયું છે એક્ટિવ કેસીસનું જે ગ્રોથ રેટ હતો એ ગ્રોથ રેટ એક તબક્કે જે ત્રીસ ચાલીસ ટકા હતો હવે છેલ્લા સાત આઠ દિવસથી એનું સરેરાશ છેલ્લા નવ દિવસનું હવે પકડીએ તો આઠ ટકા ઉપર આવી ગયું છે એટલે જે દસ ટકાના દરથી એક્ટિવ કેસીસ વધી રહ્યા હતા એ હવે ફક્ત આઠ ટકાના દરથી એક્ટિવ કેસીસ વધી રહ્યા છે અને એને આ રેટ ઉપર આપણે થઈએ જાળવી રાખીએ તો આપણે એને પહોંચી વળવા માટે સક્ષમ છીએ આરોગ્ય તંત્ર આપણું જેટલા પણ દર્દીઓ આવશે એમને સારવાર આપી શકશે પરંતુ આપણે બધાએ મળીને હજુ આને ઘટાડવાનો છે આઠ ટકાથી આપણે સાત ટકા છ ટકા અને પાંચ ટકા સુધી લઈ જવા માટેનો તમામ પ્રયાસ કરવાના છે અને આપણે સાથે મળીને આ લડતને આગળ ચલાવશું તો આ પણ ચોક્કસ પ્રમાણે આપણને પરિણામ મળશે દાખલા રૂપે હું આપને કહું તો સત્તરમી એપ્રિલના રોજ કુલ સારવાર હેઠળના કેસો પાંચસો સત્તાવન હતા જે ત્રણ જ દિવસમાં ડબલ થઈને વીસમી એપ્રિલના રોજ અગિયારસો બાસઠ લગભગ આશરે ડબલ થઈ ગયા હતા પરંતુ વીસમી એપ્રિલ જે અગિયારસો બાસઠ કેસ હતા એ હવે નવ દિવસ પછી ઓગણત્રીસમી એપ્રિલના રોજ ત્રેવીસો ને ચૌદ થયા છે એટલે નવ દિવસમાં હવે કેસો ડબલ થયા છે આ દરથી વધારો ચાલુ રહેશે તો પંદરમી મેની આજુબાજુ દસથી પંદર હજાર ટોટલ કેસો થયા હશે અને એને પહોંચી વળવા માટે આપણે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ આપણા બધાનો પ્રયાસ એક જ હોવું જોઈએ કે ઇન્ફેક્શન રેટમાં વધારો ના થાય આપણે બધા પ્રયાસ કરીને કેસ ડબલિંગ રેટને ત્રણ ચાર દિવસથી આઠ દિવસ અને હવે આજે નવ દિવસ ઉપર લઈ આવ્યા છે આપણે હજુ ત્રીજી તારીખ સુધીમાં અગિયાર કે બાર દિવસનું ડબલિંગ રેટ લાવવાનું છે કેમ કે લોકડાઉન દૂર થયા પછી ફરી ઇન્ફેક્શનનો રેટ ધીમે ધીમે વધતું હોય છે અને એના માટે બધા જ લોકોએ મળીને આપણે લોકડાઉન પૂર્ણ થાય ત્યાં સુધી લોકડાઉનના તમામ નિયમો જાળવવા છે અને લોકડાઉન જ્યારે પણ પૂર્ણ જાહેર કરવામાં આવે ત્યાર પછી આપણે પોતાની જે કાર્યપદ્ધતિ છે આપણી ટેવ છે એમાં મોટો ફેરફાર કરીને ઇન્ફેક્શન ના ફેલાય તે માટેની તમામ કામગીરી કરવાની થાય છે બીજી ઘણી બધી અગત્યની જાહેરાતો છે કે આપણે આ લડતમાં કઈ રીતે એક પછી એક સમાજના જુદા જુદા વર્ગોનો સાથ સહકાર મેળવી રહ્યા છે એક પછી એક કઈ રીતે ઝડપથી આપણે નિર્ણય કરી રહ્યા છે આ બધા નિર્ણયોથી પણ હું આપને માહિતગાર કરવા માગું છું એસવીપી હોસ્પિટલ ખાતે ટોટલ પોઝિટિવ દર્દીઓ જેને અત્યાર સુધી સારવાર અપાઈ છે એની સંખ્યા એક હજારથી વધુ થઈ ગઈ છે એટલે એક હજારથી વધુ લોકો ત્યાંથી સારવાર લઈને કાં તો નીકળી ગયા છે અથવા સારવાર મેળવી રહ્યા છે અને એના માટે એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજન સપોર્ટ એ બહુ મહત્વપૂર્ણ બાબત હોય છે ઓક્સિજન નોર્મલી આપણે સિલિન્ડર લેતા હોઈએ છીએ અને સિલિન્ડરથી ઓક્સિજનની વ્યવસ્થા આપણે કરતા હોઈએ અને રોજના આપણે સેંકડોની સંખ્યામાં સિલિન્ડર મેળવવા પડે છે એટલે આપણે મહિના પહેલાં એક નિર્ણય તાત્કાલિક કર્યો હતો કે લિક્વિડ મેડિકલ ઓક્સિજન એલએમઓની ટેન્ક ત્યાં તાત્કાલિક ઊભી કરવામાં આવે અને જે કામ ત્રણથી ચાર મહિનામાં થવાનું હોય એ કામને એસવી ટીમે પંદર દિવસમાં પૂર્ણ કરી દીધું અને જે કોન્ટ્રાક્ટર હતા એમના દ્વારા સપ્લાય ઇન્સ્ટોલેશન ટેસ્ટિંગ કમિશનિંગની તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને આ આખી વ્યવસ્થા લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્કની એક કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવી છે એનો ફાયદો આ છે કે આ લિક્વિડ મેડિકલ ઓક્સિજનની ટેન્કમાં વીસ હજાર લીટર જેટલું ઓક્સિજન આવી શકે છે અને એના લીધે લગભગ આશરે બે હજાર જેટલા ઓક્સિજન સિલિન્ડરની સામે ફક્ત એક જ ટેન્કમાં ઓક્સિજનની વ્યવસ્થા કરી શકાય વધુમાં ખૂબ જ ટેકનોલોજીથી સજ્જ આ ટેન્કની વ્યવસ્થા છે એમાં એક સ્પેશિયલ સેન્સર છે અને ટેલિમેટ્રિક ડિવાઇસ છે જેના લીધે આ ટેન્કમાં જ્યારે ચાલીસ ટકાથી ઓક્સિજન ઓછું થશે ત્યારે આપોઆપ એમાંથી એક સિગ્નલ જઈને ભરૂચ જિલ્લાના દહેજ ખાતે જે આ કંપની જ્યાંથી સપ્લાય કરે છે ત્યાં એને મેસેજ જશે અને ત્યાં જે ટેન્કર એમના તૈયાર હોય છે એ ટેન્કર ત્યાંથી તાત્કાલિક નીકળી જશે અને ટેન્કર આવીને અહીંયા રિપ્લેનિશ કરીને ફરી એમાં ઓક્સિજન લિક્વિડ ઓક્સિજન ભરી દેશે એટલે આ પ્રકારની એક સારી વ્યવસ્થા થવાથી એસવીપી હોસ્પિટલ ખાતે ઓક્સિજન મેનેજમેન્ટ જે સૌથી મહત્વપૂર્ણ બાબત હોય છે એને આપણે લેટેસ્ટ ટેકનોલોજી નો ઉપયોગ કરીને લિક્વિડ મેડિકલ ઓક્સિજનની ટેન્ક ત્યાં ઊભી કરીને એના દ્વારા વેન્ટિલેટર્સ બાયપેપ મશીન્સ અથવા ઓક્સિજન સપ્લાય જે નોર્મલી કરવામાં આવતી હોય છે એ બધી બાબત આપણે સુનિશ્ચિત કરી શકશું અને આવનાર સમયમાં જે કંઈ પરિસ્થિતિ થશે એને પહોંચી વળવા માટે આ નિર્ણયથી સરળતા થશે આના પછીનું મહત્વપૂર્ણ નિર્ણય આજે સવારે કોટ વિસ્તારમાં દરિયાપુર દરવાજા પાસે જે પોલીસ સ્ટેશન દર આવેલું છે એની પાસે એક ખાનગી હોસ્પિટલ એક ટ્રસ્ટ સંચાલિત ઈશા ફાઉન્ડેશન સંચાલિત લોખંડવાલા હોસ્પિટલ છે એની સવારે મેં મુલાકાત લીધી બધા વરિષ્ઠ અધિકારીઓ સાથે જે ટ્રસ્ટીઓ છે એમની સાથે વાત કરી છે અને આ હોસ્પિટલને આવતીકાલથી અમદાવાદ મહાનગરપાલિકા અને ઈસા ફાઉન્ડેશન સાથે મળીને ઈસા ફાઉન્ડેશન દ્વારા આનું કોવિડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે એનું સંચાલન થશે ટ્રસ્ટીઓને ઈશા ફાઉન્ડેશનને અને ખાસ કરીને મૌલાના હબીબ સાહેબ જે એમના વડા છે એમને હું અંગત રીતે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અગાઉ પણ અમારી વિનંતીને માન આપીને એમને આખો એક મદરસો જે છે એ પણ ત્યાં અમારા સાથે સંચાલનમાં મૂક્યો અને હવે આ હોસ્પિટલ કોવિડના દર્દીઓને સારવાર આપશે અને આ સારવાર અગત્યની બાબત છે કે સંપૂર્ણપણે મફત અપાશે કોઈપણ જાતનો ચાર્જ દર્દીઓ પાસેથી લેવામાં આવશે નહીં આખી હોસ્પિટલ આના માટે ટ્રસ્ટના લોકોએ એમને સમર્પિત કરી છે એમનું મેનપાવર પણ રહેશે એમના ડોક્ટર પણ રહેશે એમના પેરામેડિકલ સ્ટાફ પણ રહેશે ટ્રસ્ટ દ્વારા તમામ દર્દીઓ માટે બે વખત જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા એમને જોઈતી હોય એવી તમામ મદદ પૂરી પાડશે એમને જોઈતા હોય તમામ પીપીઈ કીટ માસ્ક એન નાઇન્ટી માસ્ક હેન્ડ સેનિટાઈઝર દવાઓ અને જ્યાં જરૂર હોય ત્યાં સ્ટાફ પણ અમે ત્યાં ડિપ્લોય કરીશું પણ દર્દીઓની મફત સારવાર કરવામાં આવશે અને ટ્રસ્ટ દ્વારા ખૂબ એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં આ પહેલી હોસ્પિટલ બની છે જે ખાનગી હોસ્પિટલ હોવા છતાં કોઈપણ ચાર્જનું ચાર્જ લીધા વગર આવી રીતે આગળ આવી છે અગાઉ નરોડા વિસ્તારની હોસ્પિટલની પ્રેમાઈસીસ શ્રી વલ્લભભાઈ કાકડિયા સાહેબ અમને આખું એક હેન્ડઓવર કરી ચૂક્યા છે પરંતુ આ હોસ્પિટલ સંચાલન હેઠળની હોસ્પિટલ હતી તમામ ત્યાં સારવાર અને સેવાઓ ચાલુ હતી અને આ લોકોએ પચાસ બેડની જે હોસ્પિટલ અમારી સાથે જે કરાર કર્યું છે એમઓયુ કર્યું છે એ મુજબ ત્યાં તમામ સારવાર આવતીકાલથી દર્દીઓ માટે અપાવવાનું શરૂ થઈ જશે આ જ પેટર્ન ઉપર ચાંદખેડા વિસ્તારમાં આવેલી એસએમએસ હોસ્પિટલ એમની સાથે પણ એમસીએ કરાર કર્યો છે નક્કી કર્યો છે એ પ્રમાણે ત્યાં પણ એસએમએસ હોસ્પિટલ અને એની સંલગ્ન મેડિકલ કોલેજ છે એમના તમામ ટ્રસ્ટીઓને હું અમદાવાદ મહાનગરપાલિકા વતી અમદાવાદના તમામ નાગરિકો વતી શ્રી મનસુખભાઈ શાહ અને એમના સાથીઓને તમામ લોકોને હું ધન્યવાદ આપું છું આભાર વ્યક્ત કરું છું એમને પણ આ જ પેટર્ન ઉપર હોસ્પિટલ એએમસી એમસી સાથે કરાર કરીને પેશન્ટ પાસેથી કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર ત્યાં શરૂઆતના તબક્કે સો બેડની વ્યવસ્થા કરવામાં આવશે પછી જરૂરિયાત મુજબ અમુક વધારો પણ કરી શકાશે એટલે આ રીતે જે ખાનગી હોસ્પિટલો અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો સામે આવીને એએમસી સાથે આ પ્રકારના કરાર કરી રહી છે એના માટે હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું આ ખૂબ એક ઉત્તમ ઉદાહરણ સમાજ માટે પૂરું પાડવામાં આવી રહ્યું છે કે આવા સમય ઉપર કોઈ પણ જાતનો નફો કરવાની જે વૃત્તિ છે એમાંથી બહાર આવીને અને સેવા ભાવ સાથે લોકોને આપણા શહેરીજનોને સગવડ પૂરી પાડવામાં આવે એ પ્રકારની આ બંને હોસ્પિટલો જે છે ઈસા ફાઉન્ડેશન સંચાલિત લોખંડવાલા હોસ્પિટલ આવતીકાલથી કાર્યરત થઈ જશે ચાંદખેડા ખાતે સ્થિત એસએમએસ હોસ્પિટલ ત્રણથી ચાર દિવસમાં કાર્યરત કરી દેવામાં આવશે આ સિવાય નરોડા ખાતે ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંચાલિત જે મેડિકલ કોલેજની હોસ્પિટલ છે એના માટે રાજ્ય સરકાર દ્વારા એમની સાથે સંકલન કરીને ત્યાં પણ કોરોનાની સારવારની વ્યવસ્થાઓ શરૂ થાય એ અંગેની કામગીરી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સાહેબ અને એમની ટીમ દ્વારા આ હોસ્પિટલ સાથે સંકલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે અન્ય એક મહત્વપૂર્ણ જે ડેવલપમેન્ટ થઈ છે અને નિર્ણય અમે કર્યો છે ગઈકાલે જે રેડ ઝોનમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં અને જ્યાં રેડ ઝોન છે મધ્ય ઝોન અને દક્ષિણ ઝોન ત્યાંના ખાનગી ડૉક્ટરો સાથે એક બેઠક થઈ અને ખૂબ એક સારી બેઠક દસ બાર ડૉક્ટરોથી વધુ લોકો એમાં હાજર હતા એમની સાથે થઈ છે બધા ખાનગી ડોક્ટરો છે અને અમે એમને અપીલ કરી છે અને અમારી અપીલને એ લોકોએ સ્વીકારી છે કે ત્યાં એમની પોતાની ક્લિનિકમાં ફીવર ક્લિનિક તરીકે ઓપીડી બેસ ઉપર સેવાઓ તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી કરીને લોકોને ઘર આંગણે સામાન્ય ફીવર ટ્રીટમેન્ટનું મળી રહે અને જો કોઈ કોરોના કેસો હોય તો એ અમારા ધ્યાનમાં તાત્કાલિક આવી જાય એના માટે આવા જે રેડ ઝોનમાં આવેલા ખાનગી દવાખાનાઓ છે જે કોઈપણ કારણથી બંધ હોય ત્યાંના દવાખાનાઓને ચાલુ કરીને ત્યાં જો ફીવર ક્લિનિક ચાલુ કરવામાં આવશે આવી તમામ ખાનગી ડોક્ટર્સને આવા તમામ ખાનગી ડોક્ટર્સને દવાખાનાઓને એએમસી દ્વારા તમામ મદદ પૂરી પાડવામાં આવશે અમે એમને પીપીઈ કીટ આપશું એન નાઇન્ટી ફાઇવ માસ્ક આપશું હેન્ડ સેનિટાઈઝર આપશું ગ્લવ્સ આપશું અને એમને હોસ્પિટલનું ફ્યુમિગેશન કરવાની જરૂર પડે તો એ પણ કરી આપશું અને દવાઓ પણ પૂરી પાડશું અમારી અપીલ આ છે કે જે ખાસ કરીને તમામ આખા અમદાવાદમાં જેટલી પણ ખાનગી હોસ્પિટલ્સ છે જેટલી પણ ક્લિનિક્સ છે એ બધા જ લોકો પોતપોતાના દવાખાનાઓને સંપૂર્ણપણે કાર્યરત કરે જ્યાં બંધ હોય ત્યાં ચાલુ કરે જ્યાં ચાલુ હોય એને વધુ સમય સુધી ચલાવે જેથી કરીને લોકોને કોઈ પણ આરોગ્ય વિષયક સેવાઓ મેળવવામાં કોઈ પણ તકલીફ ના પડે અને છેલ્લે આંકડાકીય માહિતી આપતા ગઈકાલે અમદાવાદ શહેરના બસો ચોત્રીસ નવા કેસો જાહેર થયા છે અને ગઈકાલ સવારની મારી આ પ્રેસ કોન્ફરન્સ પછી નવ જેટલા મૃત્યુ થયા છે એકાવન જેટલા ડિસ્ચાર્જ થયા છે એટલે હવે ડિસ્ચાર્જની સંખ્યા ખૂબ સારી રીતે વધી રહી છે આજ રોજ અત્યાર સુધી એક્ટિવ કેસની સંખ્યા હવે સારવાર હેઠળ જે કેસ છે એ ત્રેવીસો ચૌદ થાય છે બે હજાર ત્રણસો ચૌદ ટુ થાઉઝન્ડ થ્રી ફોર્ટીન એક્ટિવ કેસીસ એઝ ઓફ ટુડે મોર્નિંગ એમાંથી 28 કેસ વેન્ટિલેટર ઉપર છે જ્યારે બાવીસસો છ્યાસી કેસ સ્ટેબલ છે ટેસ્ટિંગ અને લેબોરેટરી પરીક્ષણની વાત કરીએ તો હવે આપણો ટેસ્ટનો આંકડો બહુ મોટો થઈ ગયો છે અને ટોટલ છવ્વીસ હજાર સાતસો ને સિત્તેર ટી સિક્સ થાઉઝન્ડ સેવન હંડ્રેડ સેવન્ટી ટેસ્ટ અત્યાર સુધી આપણે કરી લીધા છે દસ લાખની વસ્તીએ ગણતા ચોવીસો ને બાસઠ ફોર થાઉઝન્ડ ફોર હંડ્રેડ સિક્સટી ટુ ટેસ્ટ પર મિલિયન એટલે ટેસ્ટિંગ નું જે પ્રયાસ છે કે વધુમાં વધુ સેમ્પલ આપણે ટેસ્ટિંગ કરવાના ચાલુ રાખીએ આ દિશામાં સારી કામગીરી અત્યારે ચાલી રહી છે ડિસ્ચાર્જ મેં અગાઉ આપણે કીધું એ પ્રમાણે ટોટલ અત્યાર સુધીના ત્રણસો ને તેર ડિસ્ચાર્જ થઈ ગયા છે એક્ટિવ કેસ ક્યાં સારવાર લઈ રહ્યા છે તેવીસો ને ચૌદ એની વિગતો આ મુજબ છે એસવીપી હોસ્પિટલ ખાતે છસો બાવન જેટલા દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલ ખાતે છસો આઠ સોલા સિવિલમાં થર્ટી સેવન એચસીજીમાં અઢાર સ્ટર્લિંગમાં સત્યાવીસ સમરસ હોસ્ટેલ કોવિડ કેર સેન્ટરમાં આઠસો ત્યાંસી ફોટલ કોવિડ કેર સેન્ટરમાં ત્રેપન હજ હાઉસ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં છત્રીસ આ રીતે બે હજાર ત્રણસો ચૌદ જેટલા દર્દીઓ જુદી જુદી હોસ્પિટલ અથવા કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર હેઠળ છે એક્ટિવ કેસની ઝોન વાઇઝ વિકતો જોઈએ તો ત્રેવીસો ચૌદ જે ટોટલ કેસો છે એમાં મધ્ય ઝોનના એક હજાર કેસ થાય છે દક્ષિણ ઝોનના છસોને તેર કેસ થાય છે ઉત્તર ઝોનના બસો ચૌદ પશ્ચિમ ઝોનના બસો સાત પૂર્વ ઝોનના એકસો તોતેર દક્ષિણ પશ્ચિમ ઝોનના ત્રેપન ઉત્તર પશ્ચિમ ઝોનના ચોપન આ રીતે ટોટલ બે હજાર ત્રણસોને ચૌદ કેસ થાય છે એક્ટિવ કેસો બે હજાર ત્રણસો ચૌદ ડિસ્ચાર્જ થયેલા કેસો ત્રણસો તેર કુલ મૃત્યુ થયેલા કેસો એકસો પાંત્રીસ અને આજ રોજ સુધી નોંધાયેલ કુલ કેસ સત્યાવીસો બાસઠ ટુ થાઉઝન્ડ સેવન હંડ્રેડ સિક્સટી ટુ સર્વેલન્સ અંગેની બાબત જોઈએ તો અઠ્યાવીસમી એપ્રિલના રોજ છસો જેટલી ટીમો દ્વારા નેવ્યાસી હજાર સાતસો છ્યાસી જેટલા ઘરોમાં સર્વે કરીને ત્રણ લાખ પંચાણું હજાર વસ્તીનું સર્વે કરવામાં આવ્યું સાતસો ને પાંચ એમના સેમ્પલ લેવામાં આવ્યા એમાંથી પાંત્રીસ કેસ પોઝિટિવ જણાઈ આવ્યા પોઝિટિવિટી રેટ પાંચ ટકાની થાય છે ગઈકાલના દિવસ દરમિયાન પાંચસો છ્યાસી ટીમો દ્વારા છસો અઠ્ઠાણું જુદા જુદા વિસ્તારોમાં છ્યાસી હજાર જેટલા ઘરોનું સર્વેક્ષણ કરીને ત્રણ લાખ એંસી હજાર આઠસો ઓગણ્યાસી જેટલી વસ્તીનું ચેકિંગ કરવામાં આવ્યું અગિયારસો એકત્રીસ જેટલા ગઈકાલે સેમ્પલ લેવામાં આવ્યા અને ગઈકાલે જે સેમ્પલ લીધા એના રિઝલ્ટ આજે બપોર પછી આવી જવાના છે સુપર સ્પ્રેડર ઉપરનું આપણું જે ફોકસ છે એ યથાવત છે ટોટલ અત્યાર સુધી સુપર સ્પ્રેડરના આપણે બે હજારને ત્રેવીસ સેમ્પલ લીધા છે એમાંથી એકસો સત્તર લોકો પોઝિટિવ જણાઈ આવ્યા છે આ સિવાય સુપર સ્પ્રેડર એટલે ખાસ કરીને જે ફેરિયાઓ છે શાકભાજીના લારીવાળા જે જેટલા પણ લોકો છે એ બધાને ગઈકાલથી જ માસ્ક અને સેનેટાઈઝર આપવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે આજે સાંજ સુધીમાં મોટાભાગના લોકોને માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર ફ્રીમાં એમસી દ્વારા આપવાની કામગીરી કરવામાં આવશે અને આવતીકાલથી ફેરિયાઓ માટે દુકાનદારો માટે કરિયાણાની દુકાનદારો હોય કે સુપરમાર્કેટના માલિકો હોય તમામ માટે જે નવા નિયમો છે માસ્ક અંગેના હેન્ડ સેનિટાઈઝર અંગેના સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અંગેના આ તમામ નવા નિયમોનો આવતીકાલ સવારથી અમલ શરૂ થશે તમામ અમદાવાદીઓને હું વિનંતી કરું છું કે અમારી ટીમોને કોઈ પણ જગ્યાએ એક પણ વ્યક્તિને દંડ કરવાની શક્યતા ન હોય એવા પ્રકારનું બધા જ લોકો પાલન કરે જેથી કરીને આપણે આપણા શહેરને આ કોરોનાની મહામારીમાંથી વહેલી તકે મુક્ત કરી શકીએ ધન્યવાદ